બગસરા ધારી રોડ પર ડાંગાવદર ગામ પાસે કોઝવે પર પુલ ન હોવાથી લોકોને અવરજવરમાં પારાવાર મુશ્કેલી. આમ આદમી પાર્ટીના જિલ્લાના મંત્રી રાધિકાબેન મકવાણાએ કોઝવે પર પુલ બને તેવી માંગ કરી. અમરેલીના બગસરા ધારી રોડ ઉપર ડાંગાવદર ગામ પાસે કોઝવે ઉપર પુલ ન હોવાથી વાહન ચાલકો સહિત લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રાધિકાબેન મકવાણાએ ધારી તાલુકાના પ્રવાસ દરમિયાન સ્થાનિક લોકોની રજૂઆત કરી રહ્યા છે કે ડાંગાવદર ગામ પાસે કોઝવે ઉપર પુલ ન હોવાથી લોકોને અવરજવર મુશ્કેલ બન્યું છે. તંત્રને આ બાબતે રજૂઆત કરી રહ્યા છે, છતાં બહેરા તંત્રને કાને ન સંભળાતું હોય તેવી સ્થિતિ જોવા મળી. ચોમાસા દરમિયાન કોઝવેમાં પાણી આવી જાય ત્યારે લોકોને કલાકો સુધી અહીંયા રાહ જોવી પડે છે, તેમજ કોઈની દવાખાને જવું હોય તો પણ સમય પહોંચી નથી શકતા ત્યારે વહેલી તકે અહીંયા પુલ બને તેવી અમરેલી જિલ્લા મહિલા પ્રમુખ રાધિકાબેન મકવાણા પોતાની પ્રતિક્રિયા આપવા વધુમાં જણાવ્યું. અશોક મણવર, JDSTV, અમરેલી. મારું નામ રાધિકા મકવાણા, હું અમરેલી જિલ્લાની મહિલા પ્રમુખ છું આમ આદમી પાર્ટીમાં. અત્યારે મારો ધારી પ્રવાસ હોવાને કારણે હું જ્યારે ડાંગાવદર રોડ પાસે નીકળી ત્યારે આ બેઠો પુલ, ચોમાસાની અત્યારે ઋતુ ચાલી રહી છે ત્યારે અવારનવાર ખૂબ પાણી ભરાય છે અને માણસોને ખૂબ હાલાકી પહોંચી રહી છે. એ માટે હું તંત્રને એટલું જ કહેવા માગું છું કે વહેલી તકે આ પુલની કંઈ પણ કામગીરી શરૂ કરે. એને અવારનવાર દવાખાના માટે જવા માટે પણ હાલાકી પહોંચી રહી છે, એટલા માટે હું તંત્રને વહેલી તકે કહું કોઝવેનું કામ શરૂ કરી અને લોકોને હાલાકીનો પ્રશ્ન હલ કરે.